हेलो एवरीवन, गुड मॉर्निंग डियर स्टूडेंट्स, नमस्ते। हूँ मेघा यादव, सरस्वती ग्रुप ऑफ एजुकेशन तरफ थी आज ना वीडियो लेक्चर में तुम्हारा बधाने पर एक बार वेलकम करू छु। आई होप तुम बधा घरे फिट फाइन एंड एकदम तंदुरस्त हो, राइट। तुमने लोगों ने विद्यार्थी मित्रों ख्याल छे अत्यारे आपने चेप्टर नंबर 3 चाली रही छे, जेमा આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર વર્ડ પેડ માં આપણે 5 સેશન લર્ન કરી લીધા છે, રાઈટ। તો તમને ખ્યાલ છે કે આજે આપણે સેશન નંબર 6 છે। 6 સેશન માં શું કરવાનું છે, પહેલા આપણે એક સેશન નંબર 5 ની નાનકડી ઝલક યાદ કરી લઈએ કે જેથી આપણે આગળના ટોપિક સાથે કનેક્શન કરી શકીએ। લાસ્ટ સેશન માં આપણે લર્ન કર્યા હતા જે ટૂલ, એનું નામ હતું ગ્રો ફોન્ટ, ફોન્ટ ની સાઈઝ ગ્રો કરવા માટે, શ્રીંક ફોન, ફોન્ટ ની સાઈઝ નાની કરવા માટે, ટેક્સ્ટ હાઇલાઇટ કલર, લખાણ ની પાછળ હાઇલાઇટ કરવા માટે અથવા તો લખાણ ને ખાસ દર્શાવવા માટે હાઇલાઇટ કરવા માટે સિલેક્ટ કરેલ લખાણ ને, ત્યાર પછી ટેક્સ્ટ કલર, ટેક્સ્ટ કલર નો યુઝ થાય છે, લખાણ જે તમે લખેલું છે, ફોન્ટ તમારા જે છે તમે એને સિલેક્ટ કરો છો, સિલેક્ટ કરેલા ફોન્ટ નો કલર બદલવા માટે, ઓકે। હવે વાત કરીએ આજના સેશન ની, વાત કરીએ પહેલા આજના દિવસે 31 ડિસેમ્બર છે, તમને બધાને ખ્યાલ હશે આ વર્ષનો છેલ્લામાં છેલ્લો દિવસ હોય છે 31 ડિસેમ્બર। આવતીકાલથી ન્યુ યર બેસતું હોય છે અને આપણે આશા રાખીએ કે 2020 જે બહુ ખરાબ યાદો આપણને આપીને ગયું છે, તો 2021 ની અંદર આવતીકાલથી સરસ ઉમેદોથી આપણે નવા વર્ષનું સ્વાગત કરીએ અને બધાની સાથે પૂરી દુનિયા સાથે બસ સારું સારું થઈ જાય, ઓકે। તો એ આવા સરસ મજાના થોટ સાથે આપણે આજનું જે સેશન છે તે શરૂ કરીએ। સેશન નંબર 6 ની અંદર તમારે કયા ટૂલ લર્ન કરવાના છે એની વાત કરી દઉં। સેશન નંબર 6 માં તમારે આજે જે ટૂલ લર્ન કરવાના છે તેનું નામ છે અન્ડુ, ત્યાર પછી આવશે રીડુ, નેક્સ્ટ આવશે ફોર્મેટિંગ। તમે ફોર્મેટિંગ ના બે સ્ટેપ તમને યાદ હતા કે ફોર્મેટિંગ કરવું એટલે શું, લખાણ નો દેખાવ બદલવો અને લખાણ જે છે એની ગોઠવણી બદલવી, ગોઠવણી એટલે કે એક જગ્યા પરથી બીજી જગ્યાએ અરેન્જ કરવું, ઓકે। તો આજે આપણે ફોર્મેટિંગ ના જે ઘણા બધા ટૂલ્સ લર્ન કરી લીધા છે, લખાણ નો દેખાવ બદલવાના, આજે આપણે ટૂલ્સ જે લર્ન કરવાના છે તેનું નામ છે અરેન્જ કરવા માટે, જે ફોન્ટ છે એની ગોઠવણી બદલવા માટેનું ફોર્મેટિંગ, જેમાં આપણે ટૂલ્સ લર્ન કરીશું અલાઇન ટેક્સ્ટ લેફ્ટ, અલાઇન ટેક્સ્ટ રાઇટ અને સેન્ટર, ઓકે। તો આજનો વિડિયો ખાસ એન્ડ સુધી જોજો, તમને નવું શીખવા મળશે અને મજા પણ આવશે। સ્ટુડન્ટ્સ, અત્યારે તમે સ્ક્રીન જોઈ રહ્યા છો જેમાં આપણે વર્ડપેડ પ્રોગ્રામ શરૂ કરવાનો બાકી છે। તો આપણે સૌથી પહેલા કરીશું વર્ડપેડ શરૂ, સ્ટાર્ટ બટન પર ક્લિક કરું છું અહીંયા હું। હવે સ્ટાર્ટ મેનુ તમને દેખાઈ રહ્યું છે જેમાં અત્યારે તમને મેનુના ઓપ્શન્સ કદાચ ક્લિયર નહીં દેખાતા હોય, ઓકે। હવે તમે સ્ટાર્ટ મેનુના ઓપ્શન પણ ક્લિયર જોઈ શકો છો, રાઈટ। હવે અહીંયા આપણે વર્ડપેડ પ્રોગ્રામ સ્ટાર્ટ મેનુમાં ઓલરેડી આપેલો હોય તો આપણે તેના પર ક્લિક કરીશું, વર્ડપેડ પ્રોગ્રામ, ઓકે। હવે અત્યારે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વર્ડપેડ પ્રોગ્રામ। વર્ડપેડ પ્રોગ્રામમાં આપણે જે લાસ્ટ ટૂલ્સ શીખેલા હતા એકવાર એને રિપીટ કરી લઈએ, તો આ જે ટૂલ હતું તે છે ગ્રો ફોન્ટ અને એની બાજુમાં છે શ્રીંક ફોન્ટ। બટ આપણે એ જોઈએ એ પહેલાં એકવાર સ્ક્રીનને હું થોડી મોટી કરીને બતાવું જેથી તમને લોકોને નજીકથી એકદમ વધારે ઓપ્શન્સ અને ટૂલ જોઈ શકો, ઓકે। યુ કેન સી હિયર, અહીંયા આ જે ટૂલ છે તેનું નામ છે ગ્રો ફોન્ટ મોટો એ, જેનો ઉપયોગ થાય છે ફોન્ટ સાઇઝને મોટી કરવા માટે। એની બાજુમાં છે નાનો એ, જેનો યુઝ થાય છે ફોન્ટ સાઇઝને નાની કરવા માટે, ઓકે। આપણે આ તરફની ફોન્ટ સાઇઝનો યુઝ પણ કરી શકીએ છીએ, બટ તમે આનો પણ યુઝ કરી શકો છો અને સાથે સાથે હજી એક ફોન્ટ સાઇઝ વધારવાને ઘટાડવાની શોર્ટકટ કી મેં તમને કીધી હતી કીબોર્ડમાંથી, યાદ છે, કીબોર્ડમાંથી કંટ્રોલ શિફ્ટ અને ગ્રેટર ધેન, જો તમારે ફોન્ટ સાઇઝ મોટી કરવી હોય તો કંટ્રોલ શિફ્ટ ગ્રેટર ધેન
બે સાથે પ્રેસ કરવાની કંટ્રોલ અને શિફ્ટ, અને જો તમારે ફોન્ટ સાઇઝ નાની કરવી છે તો લેસ ધેન. કેવી રીતે? કંટ્રોલ શિફ્ટ બે સાથે પ્રેસ કરવાની એન્ડ ધેન લેસ ધેન પ્રેસ કરવાની. બટ જ્યારે તમે આનો યુઝ કરતા હોય ત્યારે તમારું જે લખાણ હોય એ લખાણ સિલેક્ટ કરેલું હોવું જોઈએ, તો જ આ યુઝ થઈ શકશે. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ આપણે ક્યુ ટૂલ લર્ન કર્યું હતું, ટેક્સ્ટ કલર. સિલેક્ટ કરેલા ફોન્ટ છે તે ફોન્ટનો કલર ચેન્જ કરવા માટે ટેક્સ્ટ કલરનો યુઝ થાય છે. ત્યાર પછી છે ટેક્સ્ટ હાઇલાઇટ કલર. આ શું છે? ટેક્સ્ટ હાઇલાઇટ કલર એટલે કે આપણે કેમ કોઈ હાઇલાઇટર યુઝ કરતા હોઈએ કે સ્પેશિયલ ડાર્ક નિશાની કરેલી હોય. તમને મેં એક્ઝામ્પલ આપેલું હતું તમારી ઇંગ્લિશની ટેક્સ્ટ બુકનું, કે એમાં આ રીતે ઘણા બધા ઓપ્શન્સ છે, ચેપ્ટરમાં લખેલા છે, કેટલી બધી તમારી જે સ્વાધ્યાય છે એમાં મોસ્ટલી એ રીતે આપેલું છે, રાઈટ? તો ટેક્સ્ટ હાઇલાઇટ કલર એટલે કે તમારું જે લખાણ હોય લખાણની પાછળ હાઇલાઇટર કરવા માટે અને સ્પેશિયલ દેખાડવા માટે આપણે ટેક્સ્ટ હાઇલાઇટ કલરનો યુઝ કરતા હોઈએ છીએ. જ્યારે રેગ્યુલરનો યુઝ ક્યાં થતો હોય છે? તો કે સ્પેશિયલ કોઈ પોઈન્ટ હોય, કોઈ સ્પેશિયલ ટોપિક હોય એને હાઇલાઇટ કરવા માટે તેનો યુઝ થતો હોય છે. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ નેક્સ્ટ, આપણે જે ટૂલ લર્ન કર્યું હતું એ હતું બોલ્ડ લખાણ છે તેને ઘાટા અક્ષર કરવા, ઇટાલિક લખાણને ત્રાસા કરવા ફોન્ટને, અને અંડરલાઇન ફોન્ટની નીચે લાઇન કરવા માટે વપરાતું ટૂલ. હવે આજે જે ટૂલ્સ તમારે લર્ન કરવાના છે એના વિશે વાત કરીએ, તો પહેલાં તો આપણે ફોર્મેટિંગમાં લખાણનો દેખાવ બદલવું તો શીખી લીધું છે, રાઈટ? આજે આપણે લખાણનું ગોઠવણી બદલવાના ટૂલ્સ લર્ન કરીશું, રાઈટ? સૌથી પહેલાં તો જે બે ટૂલ લર્ન કરવાના છે એની હું વાત કરું, તો તમને અંડુ અને રીડુ આ શબ્દ કદાચ સાંભળેલો હશે. અંડુ અને રીડુ, જેમાં અંડુનો યુઝ તમે વારંવાર કરેલો છે, આજે આપણે રીડુ ઓપ્શન પણ શીખીશું. હવે પહેલાં તો આપણે આ સ્ક્રીનમાં અંડુ અને રીડુનો ઓપ્શનને ગોતવાનો છે, રાઈટ? તો એના માટે સૌથી પહેલાં તો હું તમને અહીંયા નજીકથી ટાઇટલ બાર બતાવું છું. ઓકે, વર્ડપેડ પ્રોગ્રામ જે લખેલો છે તે છે પ્રોગ્રામનું નામ, ડોક્યુમેન્ટ ફાઇલનું નામ, અને આ છે ક્વિક એક્સેસ ટૂલ બાર. અને ક્વિક એક્સેસ ટૂલ બારમાં ક્યાં ટૂલ આવેલા હોય છે? જે ટૂલનો ઉપયોગ આપણે વારંવાર કરવાનો હોય છે તે ટૂલ્સ આપણને ક્વિક એક્સેસ ટૂલ બારમાં જોવા મળે છે, રાઈટ? તો હવે આપણે ક્વિક એક્સેસ ટૂલ બારમાં આવેલા અંડુ અને રીડુ ઓપ્શન કોને કહેવાય એ જોઈએ. ખાસ આના એરો ઉપર બધાએ ધ્યાન રાખવાનું છે. આ જે અંડુનો એરો છે એ કઈ તરફ જાય છે? ડાબી તરફ, આપણી ડાબી તરફ. જ્યારે રીડુનો એરો છે આ રીડુ ઓપ્શનનો, એનો એરો જે છે તે જમણી તરફ જાય છે. આ તમને આઇકન આઈડેન્ટિફાઈમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એટલે ખાસ ધ્યાન રાખજો. અંડુ અને રીડુ જેના આઇકન છે, અંડુનો આઇકન છે ડાબી તરફ જતો એરો અને રીડુનું આઇકન છે જમણી તરફ જતો એરો. બટ અત્યારે બંને ઓપ્શન્સ બંધ છે. યસ, અત્યારે બંને ઓપ્શન્સ બંધ છે. હવે આપણને એમ થશે કે બંધ કેમ છે? એ તમને અત્યારે હું કંઈક લખાણ લખીશું ને ત્યારે જે ઓપ્શન શરૂ થતા હોય છે એનો યુઝ શું છે એ તમને હમણાં બતાવું છું. પહેલાં હું અહીંયા અત્યારે એક સ્પેલિંગ લખું છું. જનરલી આપણો કોમ્પ્યુટર સબ્જેક્ટ છે એટલે હું વારંવાર કોમ્પ્યુટર જ સ્પેલિંગ લખતી હોઉં છું. તમે જોઈ શકો છો કે કોમ્પ્યુટર સ્પેલિંગ લખવાથી અંડુનો ઓપ્શન છે ને તે શરૂ થઈ ગયો. જો એમાં કલર બ્લુ ચેન્જ થઈ ગયો છે, જોઈ શકો છો બધા? અંડુના ઓપ્શન પર અત્યારે સ્કાય કલર એટલે કે બ્લુ કલર આવી ગયો છે, જ્યારે રીડુનો ઓપ્શન હજી પણ બંધ છે. તો હવે આપણે પહેલાં એ જાણી લઈએ કે અંડુનો ઉપયોગ શું થાય છે. જ્યારે તમે ટેક્સ્ટ એરિયામાં કોઈ પણ પ્રકારનું લખાણ લખતા હોય એમાં તમે જે છેલ્લે લખાણ લખેલું છે, છેલ્લી જે ક્રિયા કરેલી છે, એ ક્રિયાને ઉલટાવવા માટે એટલે કે આપણે ઇરેઝરનો યુઝ કર્યા વગર પણ આપણે જે કોઈ ઇરેઝ કરવાનું કામ કરવું હોય ત્યારે આપણે અંડુ ટૂલનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે. પછી તમે કોઈ પણ છેલ્લી ક્રિયા કરેલી હોય, લાસ્ટમાં અત્યારે
એન્ટર કી પ્રેસ કરી અને આપણે કોઈ બીજો સ્પેલિંગ લખીએ, મેન, ફરી એન્ટર કી યુઝ કરીએ અને થર્ડ સ્પેલિંગ લખીએ, બોલ, બરાબર છે? કોઈ પણ સ્પેલિંગ આપણે લખીએ. હવે જ્યારે આપણે અન્ડુ પર ક્લિક કરીશું એટલે ત્યાં છેલ્લે કરેલી ક્રિયા બરાબર જતી રહેશે. જ્યારે સ્પેસ બાર વધારે યુઝ થઈ ગયા હોય, વધારે સ્પેસ બાર યુઝ થઈ ગયા હોય છે ત્યારે શું થાય છે કે ત્યારે એક સાથે બધું જતું નથી રહેતું, બટ લાસ્ટ કરેલી એક્શન જ જતી હોય છે. ઓકે, તો હવે જો તમે જોઈ શકો છો કે આપણે અંડુનું જેવી રીતે યુઝ કર્યો ને તરત જ સાથે રીડુ ઓપ્શન શરૂ થઈ ગયો છે. જોયું તમે? હવે અત્યારે જો અંડુનો ઉપયોગ બંધ કરી લીધા પછી અંડુનો ઓપ્શન છે તે બંધ થઈ ગયો છે અને અહીંયા રીડુ શરૂ થઈ ગયું છે. તો રીડુનું કામ શું છે? રિપીટ્સ ધ લાસ્ટ એક્શન. ઓકે, જે અંડુની ક્રિયા આપણે કરેલી હતી અંડુ, એની ક્રિયાને ઉલટાવવાનું કામ કરશે રીડુ. તો આપણે એ જોઈ લઈએ. એના ઉપર ક્લિક કરશું એટલે જે સ્પેલિંગ અત્યારે જતા રહ્યા છે તે પાછા આવી જશે. જોયું? તો આ રીતે આપણે અંડુ અને રીડુ એનો યુઝ કરી શકીએ છીએ, જેનો ઉપયોગ આપણે ડ્રોઈંગ કરતા હતા, પેઇન્ટ પ્રોગ્રામની અંદર પણ કરેલું છે. તમને ખ્યાલ છે શોર્ટકટ કી કંટ્રોલ ઝેડ? યસ, કંટ્રોલ ઝેડ એની શોર્ટકટ કી છે, જે તમે સેકન્ડ ગ્રેડની અંદર પણ લર્ન કરી લીધી છે. અને એનું પૂરું નામ છે અંડુ. તમે અહીંયા જેવી માઉસ પોઈન્ટર હું રાખું છું એટલે સાથે એનું નામ પણ આવશે અને એની શોર્ટકટ કી પણ તમે જોઈ શકો છો, કંટ્રોલ ઝેડ. ઓકે, અને રીડુની શોર્ટકટ કી શું છે? કંટ્રોલ વાય. ઓકે, આ શોર્ટકટ કી ખાસ ધ્યાન રાખજો. તમે કીબોર્ડનો કીનો જ વધારે યુઝ કરી અને તમને કરવાની મજા આવશે. ક્વિક એક્સેસ ટૂલબાર કરતાં પણ જ્યારે તમે કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટમાં વર્ક કરતા હોય ત્યારે આપણે જનરલી શેનો યુઝ કરતા હોઈએ છીએ? કીબોર્ડમાં આવેલી શોર્ટકટ કીનો. તો યાદ રાખજો, અંડુનો ઉપયોગ થાય છે છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે અને રીડુનો ઉપયોગ થાય છે અંડુની ક્રિયા ઉલટાવવા માટે. ઓકે, હવે વાત કરીએ આજે જે આપણે ટૂલ્સ શીખવાના છે તેની. તો આ છે અલાઇન ટેક્સ્ટ લેફ્ટ સેન્ટર અને અલાઇન ટેક્સ્ટ રાઇટ. પેરેગ્રાફ ગ્રુપમાં જવાનું છે. પેરેગ્રાફ ગ્રુપમાં આવેલા જે ટૂલ છે અલાઇન ટેક્સ્ટ લેફ્ટ, શોર્ટકટ કી કંટ્રોલ એલ, સેન્ટર શોર્ટકટ કી કંટ્રોલ ઈ, અને આ છે અલાઇન ટેક્સ્ટ રાઇટ જેની શોર્ટકટ કી છે કંટ્રોલ આર. ઓકે, હવે આનો યુઝ કઈ રીતે થાય છે? તો જો પહેલા અત્યારે તમે ત્યાં હાઇલાઇટ કરેલું છે ઓરેન્જ કલરથી, એનો મતલબ શું છે કે ત્યાં અત્યારે આ ઓપ્શન શરૂ છે. આપણી લખાણની ગોઠવણી ચેન્જ કરવી છે, આપણે આપણા લખાણની ગોઠવણી ચેન્જ કરવી છે ત્યારે આપણે આ જે ત્રણ ટૂલ્સ આપેલા છે એનો યુઝ કરતા હોઈએ છીએ. કઈ રીતે? તો જો હું અત્યારે ત્રણે ત્રણ તમને જે આપેલા છે એનો યુઝ કરીને બતાવું છું. પહેલા આપણે સિલેક્ટ કરીશું કોમ્પ્યુટરને. સૌથી પહેલાં તો હું છે ને ત્રણેયને સિલેક્ટ કરી અને ફોન્ટ સાઇઝ થોડી મોટી કરું છું. ઓકે ઓકે, હવે અત્યારે તમે ડિફોલ્ટ સિલેક્શન જોઈ શકો છો. અલાઇન ટેક્સ્ટ લેફ્ટ ડિફોલ્ટ સિલેક્શન છે. તમે આ આઇકનને ખાસ ધ્યાન રાખી અને ઓળખજો. જો અલાઇન ટેક્સ્ટ લેફ્ટને કેવી રીતે ઓળખવાનું? તો લેફ્ટ સાઈડ બધી જ લાઇન એક સાથે છે અને અહીંયા જે પાછળ છે તે આડાઅવળી છે. સેન્ટરમાં કેવું છે? મોટી લાઇન અને વચ્ચે નાની લાઇન. અલાઇન ટેક્સ્ટ રાઇટમાં શું છે? તો બધા જ જે સરખી લાઇન છે તે જમણી તરફ આવેલી છે, રાઈટ? હવે આપણે જોઈએ, જ્યારે આપણે કોઈ ટાઇટલ હોય, પેરેગ્રાફનું ટાઇટલ હોય, એને આપણે ખબર છે ઘણી વાર જોતા હોઈએ છીએ કે જનરલી તે વચ્ચે જ આપેલું હોય છે. ત્યારે ટાઇટલને વચ્ચે લખવા માટે પહેલાં તો આપણે શું કરશું? સિલેક્ટ કરશું અને હવે એને સેન્ટર પર ક્લિક કરશું આ રીતે. ઓકે, જો સ્ક્રીન પર તમે જોઈ શકો છો અત્યારે આ સ્ક્રીન થોડીક મોટી છે એટલે એક હું સ્ક્રીનને નાની કરીને બતાવું જેથી તમને લોકોને ખ્યાલ આવે. જો અત્યારે આપણે આ રીતે સેન્ટર પર લખાણ આવી ગયું છે, સેન્ટર પર ઓરેન્જ કલરની હાઇલાઇટ પણ થઈ ગઈ છે. હવે આપણે એનું નીચેનું જે મેઇન લખેલો ઓપ્શન છે એને આપણે શું કરીશું? અલાઇન ટેક્સ્ટ રાઇટ. શું કરીશું આપણે? અલાઇન ટેક્સ્ટ રાઇટ. ઓકે, અલાઇન ટેક્સ્ટ રાઇટ પર આપણે ક્લિક કરશું એટલે આપણું જે સિલેક્ટ કરેલું લખાણ છે તે જમણી બાજુ આવી જશે. જો
તો આપણું લખાણ અત્યારે ત્રણ તરફ છે, કે આ જે બોલ છે તે લાઇન ટેક્સ્ટ લેફ્ટ પર, કમ્પ્યુટર છે તે સેન્ટર પર, અને મેન લખેલું જે ઓપ્શન છે તે અલાઇન ટેક્સ્ટ રાઇટ પર. હવે જ્યારે તમે સિલેક્ટ કરો છો અને ત્યાં મૂકો છો તમારું જે કોઈ પણ ટાઇટલ હોય ને ત્યાં લખતા હોવ છો, ત્યારે કર્સર ઓટોમેટિક ત્યાં જ રહેશે. હવે તમે કંઈ પણ લખવાની શરૂઆત કરશો તો જો આ રીતે લખાશે તો ખરા જ, ઓકે, પણ એ લખાઈને ક્યાં જશે? આ રીતે ડાબી તરફ જશે. પછી તમે જ્યારે એન્ટર કી પ્રેસ કરશો ને તો પણ એન્ટર કી ક્યાં આવશે? અલાઇન ટેક્સ્ટ રાઇટ પર જ આવશે. જો છે, એન્ટર કી પ્રેસ કરવાથી કર્સર નીચે તો આવશે પણ એ લેફ્ટ સાઈડ નહીં આવે, કારણ કે આપણે અત્યારે ક્યાં હતા? અલાઇન ટેક્સ્ટ રાઇટ પર. ઓકે, હવે આપણે આ જવા દેવું છે તો આપણે કંટ્રોલ ઝેડ એટલે કે અંડુનો ઓપ્શન્સ કરીશું. જોયું છેલ્લે કરેલી ક્રિયાઓ જતી રહી, આપણે અંડુ ઉપર ક્લિક કર્યું એટલે. ઓકે, અત્યારે જો અંડુ અને રીડુ બંને ઓપ્શન સાથે શરૂ છે, અંડુ અને રીડુ. યસ, જો આ તરફ એકદમ નજીકથી જ દેખાય છે, કારણ કે આપણે અત્યારે અંડુની ક્રિયાનો પણ યુઝ કર્યો અને સાથે સાથે રીડુ પણ વર્ક કરતું શરૂ થઈ ગયું, કારણ કે અંડુ અને રીડુ બંને એકબીજા સાથે જોડાયેલા હોય છે, રાઈટ? તો અલાઇન ટેક્સ્ટ લેફ્ટનો ઉપયોગ શું થાય છે? સિલેક્ટ કરેલા લખાણને ડાબી તરફ ખસેડવા. સેન્ટરનો ઉપયોગ થાય છે સિલેક્ટ કરેલ લખાણને વચ્ચે ખસેડવા માટે. અને અલાઇન ટેક્સ્ટ રાઇટનો ઉપયોગ થાય છે સિલેક્ટ કરેલ લખાણને જમણી બાજુ ખસેડવા માટે અથવા તો જમણી બાજુ રાખવા માટે. જ્યારે આપણે કોઈ પણ લેટર લખતા હોઈએ છીએ, એ કયા સ્ક્રીનને થોડી નાની કરી અત્યારે, જ્યારે આપણે કોઈ પણ લેટર લખતા હોઈએ છીએ ત્યારે જોજો, લેટરમાં કોઈ એડ્રેસ લખતા હોય તો એડ્રેસ જનરલી કઈ તરફ હોય છે? જમણી તરફ. તો અલાઇન ટેક્સ્ટ રાઇટનો ઉપયોગ ત્યારે થાય છે કે જ્યારે આપણે આપણું લખાણ છે, આપણું જે એડ્રેસ હોય છે, એને અહીંયા જમણી તરફ લખવા માટે. પછી ડાબી તરફથી જ આપણું જે કોઈ પત્ર હોય છે, ચિઠ્ઠી હોય છે, તે ત્યાંથી શરૂ થતી હોય છે. તો જ્યારે લેટરનું લખાણ કરવાનું હોય ત્યારે અલાઇન ટેક્સ્ટ રાઇટ, લેફ્ટ, સેન્ટર આનો યુઝ થતો હોય છે. સેન્ટરનો યુઝ ક્યારે થાય છે? જ્યારે કોઈ પણ ટાઇટલને વચ્ચે મિડલમાં હાઇલાઇટ કરવું હોય ત્યારે. ઓકે, તો ફરી એકવાર હું પાંચે પાંચ ટૂલનો યુઝ તમને સમજાવી દઉં છું. અંડુ, એનો યુઝ થાય છે છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે. રીડુ, જેનો યુઝ થાય છે અંડુની ક્રિયા ઉલટાવવા માટે. અલાઇન ટેક્સ્ટ લેફ્ટ, સિલેક્ટ કરેલ લખાણને ડાબી તરફ ખસેડવા. સેન્ટર, સિલેક્ટ કરેલ લખાણને વચ્ચે ખસેડવા. અલાઇન ટેક્સ્ટ રાઇટ, સિલેક્ટ કરેલ લખાણને જમણી બાજુ મૂકવા માટે. તો આઈ હોપ તમને બધાને પાંચેય ટૂલ સરસ રીતે સમજાઈ ગયા હશે. તો ડિયર સ્ટુડન્ટ્સ, મજા આવી તમને બધાને? આજનો જે વિડિયો હતો એ પ્રેક્ટિકલ જોવાની વધારે મજા આવતી હોય છે, કારણ કે જનરલી આપણને ખબર જ છે કમ્પ્યુટર પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. અત્યારે સિચ્યુએશન એવી છે કોવિડ-19 ના લીધે આપણે પ્રેક્ટિકલ નથી કરી શકતા, એટલે હું વારંવાર રિક્વેસ્ટ કરું છું કે અગર તમારી પાસે ઘરે કમ્પ્યુટર હોય તો પ્લીઝ જે વસ્તુઓ તમારે થઈ રહી છે અત્યારે ચેપ્ટરમાં ચાલી રહી છે એનું પ્રેક્ટિકલ ઘરે કરજો. ઓકે, હવે આપણે વાત કરીએ આજે જે ટૂલ્સ લર્ન કર્યા એનું નાનકડું રીકેપ. અંડુ ટૂલનો ઉપયોગ શું થાય છે? છેલ્લે કરેલી ક્રિયાને ઉલટાવવા માટે વપરાતું ટૂલ. ઘણી વખત આપણે જે વસ્તુ નથી લખવાની એ લખાઈ જતી હોય છે, અથવા તો જે નથી દોરવું એ દોરાઈ જતું હોય છે, ઇરેઝ નતું કરવું ઇરેઝ થઈ જતું હોય છે, ત્યારે આપણે અંડુ નો યુઝ કરીશું છેલ્લે કરેલી ક્રિયા ઉલટાવવા માટે. ઓકે, પછી આવે છે રીડુ. રીડુ નો ઉપયોગ થાય છે અંડુ ની ક્રિયા ઉલટાવવા માટે. અમુક સ્ટેપ્સ હોય તે આપણે વધારે કંટ્રોલ ઝેડ કરી નાખતા હોઈએ છીએ, અને આપણે જે ઇમ્પોર્ટન્ટ હોય એ પણ આપણે અંડુ કરી નાખીએ છીએ, એને પાછું લઈ આવવા માટેનું કામ કરે છે રીડુ. હવે વાત કરીએ શોર્ટકટ કી. કીબોર્ડ માંથી જે ટૂલ નો યુઝ થઈ શકે છે, અંડુ માટે આવે છે કંટ્રોલ ઝેડ, રીડુ માટે આવે છે કંટ્રોલ વાય. આ ખાસ ધ્યાન રાખજો શોર્ટકટ કી. ત્યાર પછી હવે વાત કરીએ બીજા ટૂલ જે લખાણની ગોઠવણી માટેના હતા. લખાણ સિલેક્ટ કરેલું લખાણ છે તેને ડાબી તરફ મૂકવા માટે અલાઇન ટેક્સ્ટ લેફ્ટ. ઓરેન્જ કલરનું જે હોય છે, જ્યારે આપણે પ્રોગ્રામ શરૂ કરીએ છીએ ત્યારે ડિફોલ્ટ સિલેક્શન ક્યુ હોય છે અલાઇન ટેક્સ્ટ લેફ્ટ. ડિફોલ્ટ સિલેક્શન તે જ હોય છે,
પછી તમારે તમારી અનુકૂળતા મુજબ તમારી રિક્વાયરમેન્ટ મુજબ તમે એમાં સેટિંગ ચેન્જ કરી શકો છો. ટાઇટલ હોય ટાઇટલ એને આપણે વચ્ચે રાખવું હોય તો કયો ઓપ્શન વપરાય છે? સેન્ટર, જેની શોર્ટકટ કી છે કંટ્રોલ ઈ. વચ્ચે સેન્ટરની શોર્ટકટ કી છે? વચ્ચે અક્ષર કરવા માટેની કંટ્રોલ ઈ. લખાણને ડાબી તરફ રાખવા માટે શોર્ટકટ કી છે કંટ્રોલ એલ. અને સિલેક્ટ કરેલ લખાણને જમણી તરફ મૂકવા માટે શોર્ટકટ કી છે કંટ્રોલ આર. ઓકે, તો આઈ હોપ તમને બધાને શોર્ટકટ કી પણ સરસ સમજાઈ ગઈ હશે અને સાથે સાથે એ ટૂલનો યુઝ પણ સમજાઈ ગયો હશે. મેં તમને ખાસ કીધું કે કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર કરવાનો હોય ત્યારે પત્ર વ્યવહારમાં હંમેશા જમણી તરફ એડ્રેસ એટલે કે સરનામું લખવાનું હોય છે અને નીચે એક્ઝેક્ટલી પછી આપણે લખીએ છીએ પ્રતિ આચાર્ય શ્રી અથવા તો નમસ્તે મેડમ શ્રી, જે કઈ આપણે હેડિંગ બાંધીએ છીએ તો એમાં આપણે લખીએ છીએ ડાબી તરફ. ઓકે, તો આ પ્રકારના લખાણ માટે ખાસ ઉપયોગી થતું હોય છે આ જે અરેન્જ કરવા માટેના જે ટૂલ્સ હતા, લખાણની ગોઠવણી બદલવા માટેના ટૂલ્સ. હવે વાત કરેલી આજના હોમવર્કની, આજે તમારે હોમવર્કમાં સીડબલ્યુ વર્ક આવશે, એની પીડીએફ આવશે. એમાં તમારે જે વર્ક લખવાનું છે એ આજે સાથે સાથે રફ બુકમાં પણ એકવાર નોટ કરવાનું રહેશે, એટલે ટુ ટાઈમ્સ કરવાનું રહેશે. તો યાદ રાખજો ટુ ટાઈમ્સ કઈ રીતે, એકવાર સીડબલ્યુ બુકમાં અને એકવાર રફ બુકમાં. તો આજનું હોમવર્ક કરો ત્યારે ખાસ આજની ડેટનું મેન્શન કરી લેજો, 31 ડિસેમ્બર જે આજે ડેટ છે તે, અને પછી તમારું લખાણ શરૂ કરજો જેથી આપણને ચેકિંગ કરવામાં દીદીને પણ પ્રોબ્લેમ ના પડે અને તમારું વર્ક પૂરું હોય તો તમને રીડિંગમાં પ્રોબ્લેમ નહીં પડે. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીએ. તમારું ધ્યાન રાખજો, તમારી કેર કરજો એન્ડ હસતા રહેજો. બાય બાય એવરીવન.